હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તમારા ઘર બેઠા અનએકેડેમીના માધ્યમથી. ક્લાસ અનએકેડેમીમાં જોડાવા માટે નકુમરીસ કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. વધારે ઇન્ફોર્મેશન માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમરીસની અંદર. મિત્રો, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉન 2.0 આવી ગયું છે ગુજરાતની અંદર. તો એની અંદર ગુજરાતની અંદર 20 એપ્રિલથી આટલી છૂટછાટ મળવાપાત્ર છે. ખેડૂતો, મજૂરો અને દુકાનદારોનો વગેરેને છૂટછાટ મળશે. મિત્રો, આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી હવે તમને દરરોજ વિડીયો મળશે. તમારે એક હેલ્પ કરવાની છે, આ વિડીયોને તમારે તમામ ગ્રુપની અંદર અને તમારા મિત્રો સુધી અવશ્ય પહોંચાડવાના રહેશે. હું તમને કાયમી નવા નવી અપડેટ છે એ આપતો રહીશ. તો જોઈએ આ વિડીયોની અંદર કેટલી છૂટછાટ મળશે. ડિટેલની અંદર વાત કરીએ આ વિડીયોની અંદર. તમે શેર કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી એક હેલ્પ છે અવશ્ય કરશો. હવે મિત્રો, વાત કરીએ લોકડાઉન 2.0માં પસંદ કરેલી જે સેવાઓ છે, કઈ કઈ સેવાઓ ચાલુ થશે. તો 20 એપ્રિલ 2020થી આ જે શરતી મંજૂરો છે એ અપાલી છે, એની અંદર કઈ કઈ વસ્તુ છે ચાલુ રહેશે. એમાં આયુષ્યમાન સહિત તમામ આરોગ્ય સેવા છે એ ચાલુ રહેશે. આયુષ્યમાન સહિત છે તમામ આરોગ્ય સેવા એક ચાલુ રહેશે. ખેતી, બાગાયતી ખેતી, મત્સ્યપાલન છે, પશુ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ છે એને મંજૂરી અપાઈ ગઈ છે. નાણાકીય ક્ષેત્રે વાત કરીએ સાહેબ, તો RBI જે RBI અને નેતા જે નિયંત્રણ બજારો, શેર બજારો છે, બેન્કો છે, ATMO છે, જે IRDIA વીમા કંપનીઓ છે એ પોતાનું કામ ખોલી શકશે. સામાજિક ક્ષેત્રની વાત કરીએ તેમાં વૃદ્ધાશ્રમો છે, મોનિટરિંગ છે, હાઉસ છે, સામાજિક સુરક્ષાઓ છે, પેન્શન વિતરણ છે, આંગણવાડી છે, એ કર્મચારીનું કાર્ય છે એ ખુલ્લું રહેશે. મનરેગા હેઠળ કામ કરતા જે તમામ મજૂરો છે એ પણ કામ કરી શકશે. જાહેર ઉદ્યોગિક ક્ષેત્રે છે એની વાત કરીએ તો તેલ, ગેસ, વીજળી, પાણી પુરવઠો કહેવાય ને કે જે સ્વચ્છતા, જે કચરા વ્યવસ્થા, પોસ્ટ ઓફિસ, ટેલિકોમ, ઇન્ટરનેટ સેવાઓ એ પણ ચાલુ રહેશે. પરિવહનની અંદર વાત કરીએ તો રાજ્ય અને આંતરરાષ્ટ્રીય જે વિસ્તારોમાં જે માલ સામાન માટે જે પરિવહનો છે એની મંજૂરી અપાણી છે અને બિન આવશ્યક તમામ પ્રકારનું પરિવહન છે એ થઈ શકશે. બરાબર, જરૂરી વસ્તુઓનું ઉત્પાદન, જથ્થાબંધ અને છૂટક વેચાણ દુકાનો છે, ઇ કોમર્સ તેમજ હોમ ડિલિવરી છે એ સેવાઓ ચાલુ થશે. વાણિજ્યિક ખાનગી મથકોમાં ઉદ્યોગ અને જે IT સમક્ષ જે સેવાઓ છે 50% સ્ટાફની સાથે શરૂ કરી શકાશે. લોકડાઉનને અવર જવર માટે વાત કરીએ તો સાહેબ, એની અંદર કહેવાય ને કે જે કાર છે અને જે 4-wheel હોય છે એની અંદર 2 લોકો તબીબી સાથે અને જે પશુ ચિકિત્સા માટે કહેવાય ને તથા આવશ્યક માલ ખરીદવા માટે જે 2-wheel છે એમાં 1 વ્યક્તિની મંજૂરી અપાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કહેવાય ને કે જે કચેરીની અંદર છે એ કાર્યરત રહેશે, જે તમામ સરકારી સેવાઓ કાર્યરત રહેશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જિલ્લા વહીવટીતંત્રે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું એ જરૂરી છે. હવે વાત કરીએ બીજી અગત્યની બીજી માહિતી સાથે. હવે કઈ કઈ સેવાઓ ચાલુ રહેશે જોઈએ એની અંદર કે બેંક છે, ATMO છે, તમને તમામ વસ્તુ ખુલ્લી રહેશે. મનરેગા હેઠળ જે લોકો માસ ધારક છે એ લોકોને કહેવાય ને કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ કરી અને પાલન કરીને કામ કરી શકશે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, CNG, LPG ગેસ છે એ સપ્લાય છે તદ્દન માટે ચાલુ રહેશે. પોસ્ટ ઓફિસ સર્વિસ છે એ ચાલુ રહેશે. પછી ક્લિનિક છે, તમામ દવાખાનાઓ છે, મેડિકલ સર્વિસ છે એ જેમ ચાલુ હતા એમ ચાલુ જ રહેશે. હોસ્પિટલનો જે નર્સિંગ છે, હોમ ક્લિનિક છે, એ બધી વસ્તુઓ છે ચાલુ રહેશે. ખેતીકામને લગતી તમામ માહિતીઓ છે, એટલે જે ખેતીકામને લગતા કામો છે તમામ એ પણ ચાલુ રહેશે. અને બીજી વાત કરીએ 20 એપ્રિલથી બીજી જે પ્લમ્બર છે, ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિકલ છે એ બધી સુવિધાઓ છે એ શરૂ થશે. કન્સ્ટ્રક્શન કામ તમારી જે સાઈડો છે એ અવશ્ય શરૂ થઈ જશે. હાઈવે પરની હોટલો છે, મિકેનિકલની જે દુકાનો છે, બરાબર, એ બધી વસ્તુ છે શરૂ થઈ જશે. દૂધની ડેરી છે, જે પછી કહેવાય ને કે માછલી અને જે ચારો વેચતી દુકાનો છે, જરૂરી માલ સામાન, કરિયાણાની દુકાન, શાકભાજી તમામે છે એ શરૂ થઈ જશે. તો આજના વિડીયોની અંદર મિત્રો એટલી માહિતી છે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય આ વિડીયોને બીજા મિત્રો સુધી અવશ્ય શેર કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને ઘંટડીનું નિશાન પ્રેસ કરવાનું ભૂલતા નહીં.